અન્ય સમાચારની વાત, પાલનપુરમાં રખડતા ઢોરને લઈને શહેરીજનો પરેશાન થઈ ગયા છે. રખડતા ઢોર પકડનારી એજન્સીએ હાથધર કરી દીધા છે. પાલનપુર પાલિકાને પત્ર લખી ઢોર પકડવાની ના પાડી દીધી છે. તો રખડતા ઢોર પકડીને ક્યાં મૂકવા તે પણ પ્રશ્ન છે, તેવો સવાલ એજન્સી તરફથી કરવામાં આવ્યો છે. તો પાંજરાપોળ સંચાલકોએ ઢોર સ્વીકારવાની ના પાડી દીધી છે, તેવો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં એક તરફ પ્રજા જે રખડતા ઢોરના કારણે પરેશાન થઈ ચૂકી છે, ત્યારે હવે પાલિકા તરફથી પણ હાથ અત્તર કરવાયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી મારી સાથે જોડાયા છે. ધવલ, જે એજન્સી ઢોર પકડવા માટે જતી હતી તેણે હવે ના પાડી દીધી છે. ભાવિની, ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરમાં એક તરફ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે, એક તરફ રખડતા ઢોર છે તે શહેરીજનોને નુકસાન પહોંચાડી રહ્યા છે, કેટલાક લોકોના જીવને જોખમ પહોંચાડી રહ્યા છે. તે વચ્ચે જ પાલિકાએ જે પ્રકારે રખડતા ઢોર પકડવાની કામગીરી આરંભી હતી, પરંતુ થોડા સમય પહેલા કામગીરી થયા બાદ હવે જે રોડ જે રખડતા ઢોર પકડવાની જે એજન્સી હતી તે એજન્સીએ પણ હાથ અદ્દર કરી દીધા છે. જે એજન્સીએ હાથ અદ્દર કરતા જે પત્ર લખ્યો છે અને પત્રમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે પાંજરાપોળ સંચાલકોએ ઢોર સ્વીકારવાની ના પાડી દીધી છે અને તેને જ કારણે આ જે એજન્સીની કામગીરી છે તે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક એજન્સીએ અત્યારે જે પ્રકારે રખડતા ઢોર પકડવામાંથી હાથ અદ્દર કર્યા છે તેને જ લઈને કહી શકાય કે બહુ સમય બાદ પાલિકાને એક એજન્સી છે કે જે રખડતા ઢોર પકડવા માટે મળી હતી અને હવે તે જ એજન્સી હાથ અદ્દર કરી દીધા. પાલિકાની મુશ્કેલી વધી શકે તો સાથે જ શહેરીજનોને રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ ભોગવવો પડે તો નવાઈ નહીં. આભાર માહિતી માટે.